હેલો, ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. ગઈકાલે આપણે નવું ચેપ્ટર સ્ટાર્ટ કર્યું છે. ઘણા બધા વિદ્યાર્થીઓએ હજી જોયું નથી તો આ ચેપ્ટર આપણે 12મા માટે ખૂબ જ ઉપયોગી છે. તો બધાએ ફરીથી અત્યારે ને અત્યારે જોઈ અને જે મેં PDFમાં ક્વેશ્ચન્સ આપ્યા છે એ તમારી ક્લાસવર્કમાં એકવાર અને હોમવર્કની બુકમાં બે વાર, કુલ 3 વાર કરી જ નાખવાના છે. આળસ કરશો તો નહીં પૂરું થાય. તમારી એક્ઝામ જેમ બને એમ આપણે રિવિઝનની તૈયારી રાખવા માટે આપણે એક્ઝામ સુધીમાં થઈ જાય રિવિઝન, એવી રીતે આપણે કરવું છે, બરાબર? હવે જુઓ, ગઈકાલે આપણે સંતુલન અચળાંક કે, એટલે કે KC અને એનો વ્યસ્ત KC, પુરોગામી અને પ્રતિગામી પ્રક્રિયાના સંતુલન અચળાંક વચ્ચેનો સંબંધ, એટલે કે KC બરાબર 1/KC, એ આપણે તારવ્યું હતું H2 અને I2ની પ્રક્રિયા દ્વારા. અને હવે આપણે તમારી બુકના પેજ નંબર 195 પર દાખલો જુઓ, કોયડો 7.1. આ કોયડો 7.1માં તમને આપ્યું છે કે 500 કેલ્વિન તાપમાને N2 અને H2માંથી NH3ની બનાવટમાં નીચે પ્રમાણેની સાંદ્રતા મળેલ છે. જે સાંદ્રતા તમને આપી છે પેલા N2ની, પછી ચોરસ કૌંસ એટલે મતલબ કે સાંદ્રતા, એ યાદ રાખજો. પછી H2ની આપી છે અને NH3ની આપી છે. તમારે સંતુલન અચળાંક KC ગણવાનો છે. હવે સૌથી પહેલાં આપણે એનું સમીકરણ લખી નાખીએ. સમીકરણ એક્ઝામમાં આપેલું જ હશે, ન આપેલું હોય તો તમારે લખવું પડે, પણ અમે તમને આપશું જ એટલે એની ચિંતા કરતા નહીં. અહીંયા તમને નથી આપ્યું તો N2 વત્તા 3H2, એમાંથી ટ્વાઇસ NH3 પ્રક્રિયા મળે. હવે આપણે જેમ આગળ જોયું હતું એમ કે KC બરાબર શું થાય, તો નિપજની સાંદ્રતા છેદમાં પ્રક્રિયકની સાંદ્રતા. નિપજની સાંદ્રતામાં જે આગળ સહગુણક છે એનો આપણે એને ઉપર ઘાતના સ્વરૂપમાં લખવાનું. NH3 છે એ 2 છે, તો આપણે NH3નો વર્ગ લખશું. પછી પ્રક્રિયકમાં N2ની આગળ કોઈ સહગુણક નથી એટલે ઉપર ઘાતાંક નહીં આવે. H2ની આગળ 3 છે તો H2ની ઉપર 3 ઘાત લખશું. તમને 3 ની સાંદ્રતા આપેલી છે, એક સીધી કિંમત જ મૂકવાની છે. જુઓ, N3 બરાબર 1.2 × 10⁻²⁰ એનો વર્ગ. પછી N2 બરાબર 1.5 × 10⁻²⁰ અને H2ની કિંમત આપી છે 3.0 × 10⁻²⁰, તો એનો થશે ક્યુબ. હવે તમે જો સાદુરૂપ આપશો તો તમને મળશે 0.106, એટલે કે 0.106 × 10⁴. જો તમે જમણી બાજુ પોઈન્ટ ખસેડો તો એક આંખ ઉપર ઘાતાંક ઓછો થઈ જાય, તો આપણે 1.06 કરશું તો 10⁴ છે એ 10⁴ બની જશે, બરાબર? તો આ રીતે, અને જુઓ, બને ત્યાં સુધી જાતે ગણતરી કરવાની ટ્રાય કરજો. સિમ્પલ કેલ્ક્યુલેશન તમને આવડે એના માટે, બરાબર? તો આ રીતે આપણે 7.1 દાખલો કર્યો. હવે આપણે આ જઈએ કોયડો 7.2 પર. તો આ જ રીતે આપણે કોયડો 7.2 જોઈએ કે સંતુલને એક બંધ પાત્રમાં 800 કેલ્વિન તાપમાને સાંદ્રતાઓ નીચે મુજબ છે, જેમાં તમને આપી છે N2ની સાંદ્રતા, પછી O2ની સાંદ્રતા અને NO ની સાંદ્રતા. અહીંયા જુઓ, સમીકરણ આપેલું છે, આ જ રીતે એક્ઝામમાં આપેલું હશે. તો તમને આપ્યું છે N2 વત્તા O2 ટ્વાઇસ NO, આના માટે KC કેટલો હશે. આગલા દાખલાની જેમ જ કરવાનું છે. જુઓ, પહેલાં N2 પ્લસ O2 અને ટ્વાઇસ NO સમીકરણ લખી નાખવાનું. હવે KC બરાબર, તો ઉપર નિપજની સાંદ્રતા, એની ઉપર એના સહગુણકનો ઘાતાંક, છેદમાં પ્રક્રિયકની સાંદ્રતા, બંનેની બધાની કિંમત આપેલી જ છે. ડાયરેક્ટ કિંમત લખો, NO ની કિંમત આપી છે આપણને 2.8 × 10⁻³. NO નો સહગુણક 2 છે એટલે થશે NO વર્ગ, છેદમાં N2ની સાંદ્રતા 3.0 × 10⁻³ અને NA × 4.2 × 10⁻³, જે O2ની કિંમત આપેલી છે. તો આપણને મળશે 0.622. આ આપણો જવાબ આવે છે. વિદ્યાર્થી મિત્રો, KC એટલે કે સંતુલન અચળાંકનો કોઈ પણ એકમ હોતો નથી. શું કામ? કારણ કે
છેદમાં અને અંશમાં બંને જે સાંદ્રતા મોલર છે એ સરખી છે એટલે સાંદ્રતા ઉપર નીચે કેન્સલ થઈ જશે, એટલે આપણે કોઈ પણ એકમ લખવાનો નથી. તો તમારે યાદ રાખવાનું કે સંતુલન સમયે કેસીનો કોઈ પણ એકમ હોતો નથી. તો વિદ્યાર્થી મિત્રો, આગળ જે બે દાખલા કર્યા એના જેવો જ તમને એક એક્સરસાઇઝનો પ્રેક્ટિસનો દાખલો આપણે કરીએ કે 400 કેલ્વિન તાપમાને એક બંધ પાત્રમાં નીચેની પ્રક્રિયા કરવામાં આવે છે. આ તમને સમીકરણ આપ્યું છે, H2 વત્તા I2 = 2HI. આપણે અહીંયા સમીકરણ તમને અહીંયા ડાયરેક્ટ જવાબ આપ્યો છે, આપણે દાખલો ગણીએ છીએ તો H2 વત્તા I2 એમાંથી તમને આપ્યું છે 2HI. હવે આપણે ગણવાનું છે KC. KC બરાબર શું થશે? તો HIનો વર્ગ, નિપજની સાંદ્રતા આગળ સહગુણક કેટલો છે? 2, એટલે થશે વર્ગ, અને છેદમાં H2 × I2. બધાની કિંમત મૂકી દો તો તમને આપેલી છે કિંમત કઈ રીતે. તો જુઓ, H2ની કિંમત, HIની કિંમત આપણને આપી છે 0.14, તો થશે 0.14નો વર્ગ છેદમાં H2ની કિંમત આપણને આપી છે હાઇડ્રોજનની 0.6, અને આયોડિનની સાંદ્રતા આપી છે 0.8. આ કિંમતનું તમે સાદુરૂપ આપશો એટલે તમને જવાબ મળશે 4.1 × 10^-2. આ રીતે આપણે આ દાખલો કરી શકીએ, બરાબર. તો તમારે પ્રેક્ટિસ માટે એક વધારાનો દાખલો, પેલો કોયડો 7.1, પછી 7.2, અને આ જે દાખલો આપ્યો છે એ કરી નાખવાનો છે. હવે જુઓ વિદ્યાર્થી મિત્રો, તમને એક બીજો ક્વેશ્ચન આપણે એક પ્રેક્ટિસ માટે કરીએ છીએ કે ચોક્કસ તાપમાને એક પ્રક્રિયાના સંતુલન અચળાંકની અભિવ્યક્તિ નીચે પ્રમાણે છે. તમને KC બરાબર આપ્યું છે આ રીતે. હવે આના ઉપરથી તમારે સમીકરણ લખવાનું છે. હવે આ જે જવાબ તમને આપ્યો છે એ તમે જોઈ લ્યો, પણ અંદર તમે જુઓ કે તમારે લખવાનું છે કઈ રીતના. તો નીચે જે છે એ પ્રક્રિયક છે અને ઉપર છે એ નિપજ છે. આપણે સમીકરણ જ્યારે લખવાનું હોય ત્યારે આપણે ડાબી બાજુ પ્રક્રિયકો અને જમણી બાજુ નિપજ લખીએ છીએ. જે ઘાતના સ્વરૂપમાં છે એને તમારે સહગણુકના સ્વરૂપમાં આપવાનું છે. તો અહીંયા તમે જુઓ, પ્રક્રિયક નીચે 3 આપ્યા છે, IO3 - H2O અને H+. હવે IO3- નો સહગુણક 7 છે, તો સૌથી પહેલાં આપણે લખશું 7IO3-, પછી H2O નો સહગુણક છે 9, તો આપણે લખશું 9H2O, અને H+નો સહગુણક છે 7, એટલે 7H+. એમાંથી આપણે બનાવીએ છીએ I2H5IO6, તો નિપજ આપણી I2નો કોઈ સહગુણક નથી એટલે ખાલી I2 થશે, અને ઘાતાંક કંઈ નથી. જુઓ, પછી H5IO એની ઉપર 5 ઘાત છે, તો આપણે એનો સહગુણક લખવાનો 5, તો 5H5O6, બરાબર. આ રીતે આપણે KC ઉપરથી કોઈ પણ વસ્તુનું સમીકરણ લખી શકીએ, બરાબર. સમજાઈ ગયું બધાને? તો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે નવો ટોપિક જોઈએ. કોઈ તમારો પેજ નંબર 195માં ટોપિક નંબર 7.4માં જુઓ, સમાંગ સંતુલન, જેને કહેવાય હોમોજીનિયસ ઇક્વિલિબ્રિયમ અથવા ઇક્વિલિબ્રિયા. સમાંગ સંતુલન એટલે શું? તો વ્યાખ્યા પહેલાં સમજી લઈએ કે જે પ્રક્રિયા અથવા તો પ્રણાલીમાં બધા જ પ્રક્રિયકો તેમજ બધી જ નિપજો એક જ સમાન કલામાં હોય. સમાન કલામાં એટલે કે એનું જે સ્ટેટ હોય, સ્થિતિ હોય, ઘન, પ્રવાહી અથવા વાયુ એ સમાન હોય, તો તેને સમાંગ પ્રણાલી કહે છે, બરાબર. એટલે કે નિપજમાં જે કાંઈ છે એ પણ એક જ સ્વરૂપમાં હોવું જોઈએ, અને પ્રક્રિયકમાં છે એ પણ નિપજ ને પ્રક્રિયક બંને સમાન હોવા જોઈએ. હવે દાખલા તરીકે ઉદાહરણ લઈએ કે N2 વત્તા 3H2, એમાંથી 2NH3 મળ્યું. તો N2 અને 3H2 જુઓ, G એટલે કે વાયુ સ્વરૂપમાં છે, એવી જ રીતે NH3 એટલે G એટલે વાયુ સ્વરૂપમાં છે, તો એને સમાંગ પ્રણાલી કહેવાય. નીચે જુઓ ઉદાહરણ 2, કે નીચેના સંતુલનમાં બધા જ પ્રક્રિયકોને નિપજો એક જ કલામાં, એટલે કે પ્રવાહી, જલીય અને સમાંગ સંતુલન છે. તો જુઓ તમે અહીંયા કે Fe+3 એક્વિયસ એટલે કે જલીય,
HCN માઇનસ એટલે કે એકવીસ જલીય, એમાંથી બને છે FHCN પ્લસ ટુ, એ પણ જલીય. એવી જ રીતે તમે જો ઇથાઇલ એસિટેટ જળીય સ્વરૂપ H2O, એ લિક્વિડ લખ્યું છે પણ H2O પોતે જ એક્વિયાક, એક્વા એવું કહેવાય. એટલે H2Oનો મતલબ જ એક્વિયસ થાય, એટલે ત્યાં એને એક્યુ જ ગણવાનું. પછી CH3COOH અને C2H5OH, તો આ બધા સમાન સ્થિતિમાં છે, એક જ કલામાં છે, એટલે એને સમાંગ પ્રણાલી કહેવામાં આવે છે. તો સમાંગ પ્રણાલી એટલે જે પ્રણાલીમાં બધા જ પ્રક્રિયકો તેમજ બધી જ નિપજો એક જ સમાન કલામાં હોય તેને સમાંગ પ્રણાલી કહેવાય. તો આપણે એક ઉદાહરણ લઈએ વિદ્યાર્થી મિત્રો, અને એના ઉપરથી આપણે એક સૂત્ર બનાવવાનું છે સંતુલન અચળાંક KPનું. અહીંયા KP એટલે શું? તો એ વાયુ સ્વરૂપમાં જ્યારે કોઈ પણ સમાંગ પ્રણાલી હોય તો એના માટેનો સંતુલન અચળાંક એને KP કહેવામાં આવે છે. જો બધા જ છે એ પ્રવાહી સ્વરૂપમાં હોય તો એને KC કહેવામાં આવે. તો અહીંયા આપણે સાબિત કરવાનું છે કે વાયુનું આંશિક દબાણ P તેની સાંદ્રતા Cના સમપ્રમાણમાં હોય છે તે સમજાવો. હવે એના માટે તમારી બુકનો પેજ નંબર 195 અને 196 તમારે જોવાનું છે, બરાબર? તો આના માટે આપણે કહીએ કે પહેલાં તમે દ્રવ્ય અવસ્થાઓમાં આદર્શ વાયુ સમીકરણ ભણ્યા છો, તો એ છે PV ઇઝ ઇક્વલ ટુ NRT. કારણ કે આપણે વાયુ સ્વરૂપની વાત કરીએ છીએ એટલે આદર્શ વાયુ સમીકરણ આપણે લેવું પડે. તો અહીંયા Pને જો આપણે સૂત્રનો કરતા બનાવીએ, Vને આ બાજુ લઈએ, તો NV ઇઝ ઇક્વલ NV RT. પી શું છે? તો એ દબાણ છે સેમાં, પાસ્કલમાં. N છે એ વાયુના મોલની સંખ્યા. વાયુનું કદ V જેને m³ લઈએ છીએ. અને T છે એ તાપમાન છે કેલ્વિનમાં. R તમને ખબર છે, જેને આપણે વાયુ અચળાંક કહીએ છીએ. N V એટલે શું? તો N V એટલે સાંદ્રતા. શું સાંદ્રતા? શું કામ? કારણ કે મોલ પ્રતિ મીટર ક્યુબ છે, એટલે કે એકમ કદમાં રહેલા મોલની સંખ્યા, જેને આપણે સાંદ્રતા કહીએ છીએ. તો N V બરાબર આપણે C લખી શકીએ. તો જો સાંદ્રતા C મોલ પ્રતિ લીટર હોય અથવા તો મોલ પ્રતિ DM³ હોય અને P¯માં આપણને વાયુનું દબાણ મળતું હોય, તો આપણે N V બરાબર અહીંયા લખશું C. N V બરાબર શું લખી શકીએ? C. તો આપણે સમીકરણ 7.21 બીમાં N V બરાબર C મૂકતા P બરાબર CRT આપણને મળે છે, બરાબર? P બરાબર Cના માટે આપણે એમ કહી શકીએ કે C એટલે સાંદ્રતા. સાંદ્રતા આપણે ચોરસ કૌંસમાં લખીએ છીએ. અહીંયા ચોરસ કૌંસમાં આપણે વાયુની સાંદ્રતા લખવી છે, તો આપણે C બરાબર આવું લખી શકીએ, બરાબર? તો નીચે પાછી કિંમત મૂકી દઈએ કે સાંદ્રતા વાયુની ઇન્ટુ RT. આને આપણે કહીએ છીએ સમીકરણ 7.22, જ્યાં આરની કિંમત તમને ખબર છે 0.08312 લિટર મોલ પ્રતિ મોલ પ્રતિ કેલ્વિન. એટલે કે અચળ તાપમાને વાયુનું દબાણ P તેની સાંદ્રતાના સમપ્રમાણમાં હોય છે. શું કામ? કારણ કે જુઓ, અહીંયા આ આપણું જે સમીકરણ છે CRT, એમાં R છે એ અચળાંક છે, તાપમાન છે એ આપણે અચળ રાખવું હોય, એનો મતલબ એમ કે RT અચળ થઈ ગયું. તો આ કિંમતમાં આપણે એમ કહી શકીએ કે P બરાબર C. શું કામ? કારણ કે R એ અચળાંક છે અને તાપમાન આપણે અચળ રાખવું છે. તો આપણે એમ કહી શકીએ કે દબાણ અને સાંદ્રતા એકબીજાના સમપ્રમાણમાં હોય છે, એટલે કે P પ્રપોર્શનલ ટુ, P સમપ્રમાણમાં છે કોના? તો વાયુની સાંદ્રતાના. તો એક પાસ્કલની કિંમત આપણે ગણીએ તો એ કેટલી હોય છે? તો એક પાસ્કલ બરાબર 1 ન્યૂટન મીટર પ્રતિ મીટર સ્ક્વેર, અને 1 × 10⁵ પાસ્કલ. આ તમને દાખલા માટે જરૂરી છે, આમાં ન લખો તો ચાલશે, દાખલા માટે અહીંયા લખવાની જરૂર નથી, બરાબર? ફક્ત યાદ રાખવાનું છે, ફક્ત દાખલા માટે. તો આ રીતે આપણે આટલું આપણે સાબિત કરીએ. હવે પછીના ક્વેશ્ચનમાં આપણે એના ઉદાહરણ દ્વારા આ વસ્તુને સમજીએ. તો હમણાં આપણે આગળના ક્વેશ્ચનમાં જોયું એમ કે આપણે KPનું અને KCનું સૂત્ર આપણે તારવવાનું છે. તો એ બંને વચ્ચેનું આપણે કીધું કે દબાણ અને સાંદ્રતા એકબીજાના સમપ્રમાણમાં છે,
તો સંતુલન અચળાંક વચ્ચે શું સંબંધ હશે? તો આપણે અહીંયા સામાન્ય સમીકરણ લઈ અને કેપી અને કેસીનો સંબંધ તારવીએ. તો આપણે લઈએ છીએ સમીકરણ, તમારી બુકમાં એચ ટુ અને આઈ ટુ માટેનું આપ્યું છે. પહેલાં આપણે સામાન્ય સમીકરણ કરીએ અને પછી હું તમને એચ ટુ અને આઈ ટુ વાળું સમજાવીશ ઉદાહરણ દ્વારા. આ તમને સહેલું પડશે. તો સામાન્ય સમીકરણ આપણને આપ્યું છે એ એ પ્લસ બી બી, એમાંથી સી સી અને ડી ડી, એ બી સી ડી બધા જ વાયુ કલામાં છે એટલે પ્રણાલી થઈ ગઈ સમાંગ. આ આવી રીતના આપ્યું હોય એટલે આપણે સમજી લેવાનું કે આપણી પ્રક્રિયા સમાંગ છે, કારણ કે બધાની કલા સમાંગ છે, સમાન છે. તો હવે આપણે કેસીનું સૂત્ર મૂકીએ. હવે સીની ઉપર ઘાતાંક સી, ડીની ઉપર ડી, એની ઉપર એ અને બીની ઉપર બી. જો એ બી સી ડીના સંતુલને આંશિક દબાણ એટલે એનું દબાણ હોય પી એ, બીનું પી બી, સીનું પી સી અને ડીનું પી ડી હોય તો આપણે સંતુલન અચળાંક છે એ કેપી બની જાય કેસીમાંથી, કારણ કે બધા વાયુ સ્વરૂપમાં છે. તો કેપી બરાબર, હવે આપણે એના લખી નાખીએ કિંમત કે સાંદ્રતા, સીની સાંદ્રતા તો બરાબર એને બરાબર પી સી લખી શકીએ, એની ઉપર ઘાતાંક જેમ છે એમ સી રાખો, પી ડી ઉપર ડી, પી એ ઉપર એ અને પી બી ઉપર બી. હવે આપણને ખબર છે કે પી બરાબર સીઆરટી, જે આપણે આગળ સાબિત કર્યું છે આગલા ક્વેશ્ચનમાં. તો પી બરાબર સીઆરટી છે તો અહીંયા આપણે પી સી બરાબર શું કહેશું? તો પી સીની ઉપર આપણે કહી શકશું કે સીઆરટી રેસ ટુ સી, એટલે કે જો તમે સીને જુદો પાડી દો એટલે સીની ઉપર સી ઘાત અને આરટી ઉપર સી ઘાત, આનું મેં સાદું રૂપ આપ્યું છે આવી રીતે જુદા પાડીને, કારણ કે બે ગુણાકારમાં છે એટલે બંને ઘાતાંક એકબીજાની ઉપર આવશે. એવી જ રીતે તમે પી ડી માટે લખી શકો ડી રેસ ટુ ડી, આવી રીતે લખી શકીએ ડી રેસ ટુ ડી અને આર ટી રેસ ટુ ડી બરાબર. એવી જ રીતે આપણે બી માટે અને એ માટે લખી શકીએ. હવે તમે આ કિંમત છે એ ઉપરના સૂત્રમાં મૂકો અને આપણે સમીકરણ એક કહી દઈએ. તો સમીકરણ એકમાં કિંમત મૂકતા તો પી સી બરાબર મૂકું સી રેસ ટુ સી આર ટી રેસ ટુ સી, ડી ડી બરાબર મૂકું ડી રેસ ટુ ડી આર ટી રેસ ટુ ડી, પી એની કિંમત મૂકી દીધી અને પી બીની કિંમત મૂકી દીધી. હવે જુઓ ઉપર નીચે આર ટી બંને બાજુ છે, બધા ગુણાકારમાં છે, તો ગુણાકારની અંદર જ્યારે અંશ અને છેદમાં હોય તો આપણે એના માટે આવી રીતના લખી શકીએ. જુઓ આ સીને હું જુદું કરું છું, એની બાજુમાં હું ડીને રાખી દઉં છું. હવે આ આર ટી છે એને આપણે ભેગું લખી નાખીએ, બંનેની ઉપરના ઘાતાંકનો થશે સરવાળો, કારણ કે ગુણાકારમાં હોય તો ઘાતાંકનો સરવાળો થાય તમને ખબર છે છેદમાં. હવે આપણા પ્રક્રિયકો એ, એની ઉપર આપણને ખબર છે ઘાતાંક એ, પછી બી, એની ઉપર છે ઘાતાંક બી, અહીંયા પણ આરટીને આપણે કોમન લઈ લઈએ અને એના ઘાતાંકનો સરવાળો કરીએ તો એ વત્તા બી આવું આવશે બરાબર. તો આ રીતે તમે આગળ જુઓ તો તમને કિંમત મૂકતા ઉપર લઈ લ્યો એટલે તમને આના પછીનું આ વચ્ચે એક મેં સ્ટેપ તમને વધારાનું આપ્યું. હવે જુઓ બે ઉપર નીચે સમાન છે તો સી વત્તા ડી અને આ ઘાતાંક ઉપર જશે એટલે છેદનો ઘાતાંક અંશમાં જાય તો માઇનસ થઈ જાય એટલે માઇનસ એ પ્લસ બી. તો આપણે એમ કહીએ કે કેપી બરાબર, હવે આટલી કિંમત શું છે? તો આ છે કેસી, આપણે હમણાં જ આગળ લખ્યું. તો આ કિંમત આપણે મૂકી દઈએ કે બરાબર કેસી આના બરાબર સી રેસ ટુ સી ડી રેસ ટુ ડી રેસ ટુ ડી છેદમાં એ રેસ ટુ એ અને બી રેસ ટુ બી, એના બરાબર શું આપણે કર્યું હતું? કેસી જે કિંમત મૂકીએ આપણે તો કેસી આરટી. હવે અહીંયા એની ઉપર ઘાતાંક આપણે લખ્યો છે ડેલ્ટા એન, એટલે ડેલ્ટા એન શું છે? તો આ સી પ્લસ ડી માઇનસ એ પ્લસ બી. સી પ્લસ ડી શું છે? તો વાયુમય નિપજોના મોલના સહગુણકનો સરવાળો. અને એ પ્લસ બી શું છે? તો વાયુમય પ્રક્રિયાના પ્રક્રિયકોના મોલનો સહગુણકનો સરવાળો. નિપજના મોલના સહગુણકનો સરવાળો માઇનસ પ્રક્રિયકોના મોલના સહગુણકનો સરવાળો, જેને આપણે ડેલ્ટા એન કહીએ છીએ. આને તમે ડેલ્ટા એન જી પણ કહી શકો વાયુ સ્વરૂપ માટે. તો કોઈ પણ સંતુલિત પ્રક્રિયા તમે લ્યો તો એના માટે તમે કહી શકો કે નિપજના મોલ એટલે કે એનપી
માઇનસ પ્રક્રિયકના મોલ એટલે કે એન આર. તો સંતુલિત સમીકરણ માટે એન પી માઇનસ એન આર આ આપણે ફરીથી પાછું દાખલા માટે યાદ રાખવાનું છે, બરાબર. તો આ રીતે આપણે બંને વચ્ચેનું સમીકરણ, આ જે સમીકરણ 7.3 છે એ આપણે સૂત્ર તૈયાર કરેલું, કેપી અને કેસી વચ્ચેનો સંબંધ. તો કેપી ઇઝ ઇક્વલ ટુ કેસી ઇન્ટુ આર ટી રેસ ટુ ડેલ્ટા એન. કેપી બરાબર કેસી ગુણ્યા આર ટી, એનો ઘાતાંક થશે ડેલ્ટા એન, બરાબર. તો આ રીતે આ સૂત્ર ખાસ યાદ રાખવાનું છે, દાખલા માટે ખૂબ 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 ઉપયોગી છે. તો હવે પછી એના ઉદાહરણ જે તમને બુકમાં બે આપ્યા છે, એક તો હાઇડ્રોજનવાળું અને બીજું એમોનિયાવાળું, બંને માટે તમારે જે ઉદાહરણ લખવાના છે એ આપણે નેક્સ્ટ ટાઈમ કરીશું. આજે આટલે સુધીનું તમે બધું 3-3 વાર લખીને પૂરું કરી નાખજો. દાખલા 3 વાર નથી કરવાના, દાખલા ફક્ત ક્લાસવર્કની બુકમાં એકવાર અને હોમવર્કની બુકમાં એક એક વાર કરવાના છે, વધારે નથી કરવાના. પહેલાં ક્લાસવર્કની બુકમાં ભલે જોઈને કરો, હોમવર્કની બુકમાં મોઢે કરવાની ટ્રાય કરજો. એટલે દાખલા રકમ લખી અને તમારે બુક બંધ કરીને તમારી રીતે ગણવાની ટ્રાય કરવાની, જેથી તમને ભૂલ ન પડે અને એક્ઝામમાં સામે રકમ આવે તો કઈ રીતે સ્ટેપ્સ મૂકવા એ આપણને ખબર પડે, બરાબર. તો ચાલો વિદ્યાર્થી મિત્રો, કાલે નવા વિડીયો દ્વારા મળશું. આવજો બધા.